नमस्कार विद्यार्थी मित्रों, आने पहलाना वीडियो में आपणे बंधारण विषयनी माहिती छे मेळवता आवीए छे। भारतना बंधारणनी मुख्य विशेषताओ विषेनो टॉपिक छे आपणे भणीए छे। एमां बे टॉपिक विषे आपणे वात करी, लोकशाही शासन पद्धति अने धर्मनिरपेक्षता। हवे पछी भारतना बंधारणनी त्रीजी विशेषता छे एना विषेनी माहिती छे आपणे मेळवानी छे, अने ई विशेषता छे प्रजासत्ताक। प्रजा एटले लोको अने सत्ता एटले शासन। जे देशमां लोकोना हाथमां शासन छे એને પ્રજાસત્તાક કહેવાય આપણી ભાષામાં। કે અહીંયા છે કોઈ પેઢી દર પેઢી શાસન હાલવાનું નથી, પહેલાં રાજાશાહી હતી ત્યારે વંશ પરંપરાગત છે શાસન હાલતું હતું પેઢી દર પેઢી, એક રાજા પછી એનું સંતાન પછી એનું સંતાન પછી એનું સંતાન, આમ પેઢી દર પેઢી છે શાસન હાલતું, એને જ રાજાશાહી કહેવાય। પણ આપણે અહીંયા છે રાજાશાહી શાસન વ્યવસ્થા નથી, પ્રજાસત્તાક છે, લોકોના હાથમાં શાસન છે, એટલે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે છે શાસન ચલાવી શકે છે ચૂંટણી પ્રક્રિયા દ્વારા। પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય। અમુક કુટુંબની વ્યક્તિ હોય તો એને રાજાશાહી કહેવાય, પણ અહીંયા રાજ્યના વડા, રાજ્યના વડા એટલે મુખ્યમંત્રી અથવા રાજ્યપાલ, રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાન, વંશ પરંપરાગત પેઢી દર પેઢી ન હોય, એક જ કુટુંબના વ્યક્તિ ન હોય, એને શું કહેવાય? પ્રજાસત્તાક। તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય, લોકો દ્વારા ચૂંટાયેલા હોય, ચૂંટણી પ્રક્રિયામાં વિજેતા થયેલા હોય। પ્રત્યક્ષ એટલે લોકો દ્વારા મત આપી, અને પરોક્ષ એટલે લોકોએ જેને પદ આપેલું છે એના દ્વારા મત આપવાનું થાય। રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થતી નથી, એ પરોક્ષ રીતે થાય છે। જ્યારે વડાપ્રધાન, મુખ્યમંત્રી આ બધાની ચૂંટણી કેવી થાય છે? પ્રત્યક્ષ રીતે। પ્રત્યક્ષ એટલે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ મત આપે અને જે ચૂંટણી પ્રક્રિયા થાય ને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય। અને પરોક્ષ ચૂંટણી એટલે આપણે જેને ધારાસભ્ય કે વિધાનસભાના સભ્ય બનાવેલા છે એ જઈ અને મતદાન આપે, આપણે જેને વિજેતા બનાવ્યા છે એ બીજાને મત આપે, એને પરોક્ષ મતદાન પદ્ધતિ કહેવાય। તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય, લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર એટલે જ પ્રજાસત્તાક, લોકશાહી સરકાર। લોકો પાસેથી પ્રત્યક્ષ રીતે મતદાન આપણે કરેલું હોય અથવા તો આપણે જેને મતદાન આપીને વિજેતા બનાવેલા છે એના દ્વારા મતદાન કરવામાં આવ્યું હોય તો એ જે સરકાર બને એને પ્રજાસત્તાક સરકાર કહી શકાય। આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક, લોકશાહી સ્વીકારેલી છે। પ્રજાસત્તાક, પ્રજા એટલે લોકો, સત્તા એટલે શાસન, લોકો પાસેથી મત મેળવી અને જે શાસન ચલાવે છે એને પ્રજાસત્તાક, લોકશાહી કહેવામાં આવે છે। એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી, વિશિષ્ટ હકો ધરાવતા કોઈ અમુક વ્યક્તિના હાથમાં જ આપણું શાસન નથી। ભલે આપણે બધા તે વર્તમાન સમયમાં એમ કંઈક મોદી સરકારે આ કામ કર્યું, મોદી સરકારે આ કામ કર્યું, એ આપણા બધાની જે પણ કંઈક વિચારસરણી છે, બાકી મોદી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કીધું એક કાર્ય થતું નથી, આખે આખું એનું પ્રધાનમંડળ છે, એનું જૂથ છે, એ જૂથ દ્વારા કામ થતું હોય છે। એટલે દરેક કોઈ જૂથ છે જેને આપણે ચૂંટીને ત્યાં પહોંચાડેલા છે એના દ્વારા શાસન કરવામાં આવે એ પ્રજાસત્તાક, લોકશાહી। પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ, હોદ્દાઓ એટલે પદ, એ સરપંચનું પદ હોય, મુખ્યમંત્રીનું હોય, રાજ્યપાલનું હોય, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કોઈ પણ હોય, એ પદ કોઈ પણ ધર્મના ભેદભાવ વગર, કોઈ પણ જાતિ જ્ઞાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહે છે। તમારે ખુદને વડાપ્રધાન બનવું હોય તો તમે બની શકો છો, તમારે ખુદને રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, સરપંચ બનવું હોય તો તમે બની શકો છો, એના માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ સ્ત્રી પુરુષ નથી જોવામાં આવતા, કોઈ પણ ધર્મ નથી જોવામાં આવતો, જ્ઞાતિ જોવામાં નથી આવતી, ગરીબ, મધ્યમ કે પૈસાવાળા જોવામાં નથી આવતા, બસ એમાં સમાનતા છે, બસ એક નિયમ હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ જે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા લડી શકે છે। આટલું જાણવામાં આપણને એ જ માહિતી આપેલી છે કે રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામના સરપંચ બની શકે છે, કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પદ ધરાવી શકે છે, એના માટેનું આ એક્ઝામ્પલ છે। દાખલા તરીકે તમને આપેલું છે, કડિયા કામ કરતા મનજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બની ગયા। ધારાસભ્ય જેને આપણે વિધાનસભાના સભ્ય કહીએ છીએ એની પણ ચૂંટણી પ્રક્રિયા આવે, જે આપણે લોકસભાની ચૂંટણી છે એ વડાપ્રધાનની હોય, વિધાનસભાની ચૂંટણી છે એ મુખ્યમંત્રીની હોય છે। ધારાસભ્ય વિધાનસભામાં કામ કરે અને આપણું વિધાનસભા ભવન આવેલું છે અહીંયા જઈ અને પોતે છે કામ કરે છે। હવે પછી જોઈએ તો નીચે તમે લોકોને કોષ્ટક આપેલો છે જે તમે લોકો 7મા ધોરણમાં પણ શીખી ગયા છો, સરકારના અંગો કેટલા છે એના વિશેની માહિતી આપણને બધાની ખબર છે। સરકારના અંગો 3 છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, અને
એના અંદર અલગ અલગ વ્યક્તિઓ આવે છે. રાજ્ય સરકારમાં આપણે જોઈ ગયા કે રાજ્ય સરકારના અંગો કેટલા? ત્રણ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં બે ગૃહ આવે, એક વિધાનસભા અને એક વિધાન પરિષદ. વિધાનસભા કેવું ગૃહ છે? નીચલું ગૃહ. વિધાન પરિષદ કેવું છે? ઉપલું ગૃહ. વિધાનસભા દરેક રાજ્યમાં હોય, વિધાન પરિષદની આવશ્યકતા હોય તો જ હોય, અન્યથા હોઈ શકે નહીં. ગુજરાતની વિધાનસભામાં કેટલી સીટો? વર્તમાન 182. પ્રથમ વખત ચૂંટણી થઈ ત્યારે ગુજરાતની વિધાનસભાની બેઠકો કેટલી હતી? 132. બીજી વખત કેટલી? 154. ત્રીજી અને ચોથી વખત 168. અને 5 થી લઈ અને 12 સુધી અત્યાર સુધી 182 વિધાનસભાની જે પણ કાંઈ બેઠકો આપણે ધરાવીએ છીએ એ આપણી રાજ્ય સરકારના અંગો છે, જે આપણે 7મા ધોરણમાં ભણી ગયા. ત્યાર પછી આવે કારોબારી. કારોબારીમાં કોણ આવે? મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. અને ત્યાર પછી આવે ન્યાયતંત્ર, તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને વડી અદાલત. ત્યાં સુધીની માહિતી આપણે ધોરણ 7મા સરકારમાં શીખીને આવેલા છે. હવે પછી કેન્દ્ર સરકાર 7મા હતા ત્યારે તમને રાજ્ય લેવલની માહિતી શીખવતા હતા, હવે તમને લોકોને કેન્દ્ર સરકાર વિશેની માહિતી છે એ શીખવાની આપેલી છે. તો જો એ કેન્દ્ર સરકારનું માળખું કઈ રીતનું છે, તો સૌપ્રથમ કેન્દ્ર સરકાર વિશેનું આપણને માળખું આપેલું છે. જો એ કેન્દ્ર સરકાર એટલે આપણી જે પણ કાંઈ વડાપ્રધાન રાષ્ટ્રપતિની જે સરકાર છે ને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, આપણા દેશની સરકાર. આ કેન્દ્ર સરકારના સૌ પ્રથમ જવાબદાર વ્યક્તિ કોણ? રાષ્ટ્રપતિ. રાજ્ય હોય તો એના સૌ પ્રથમ નાગરિક તરીકે છે આપણે રાજ્યપાલને ઓળખીએ છીએ, પણ અહીંયા કેન્દ્ર છે, દેશ લેવલની માહિતી છે, એટલે સૌ પ્રથમ એના નાગરિક કોણ? રાષ્ટ્રપતિ. જે અત્યારના રામનાથ કોવિંદ એ આપણા રાષ્ટ્રપતિ છે, એ દેશના સૌ પ્રથમ નાગરિક તરીકે એને ઓળખવામાં આવે છે. રાજ્ય સરકારના ત્રણ અંગો છે, એમ કેન્દ્ર સરકારના પણ ત્રણ અંગો છે. એક ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર, કે જેના દ્વારા છે આપણે આખે આખી સરકાર છે કાર્ય કરે છે. હવે ધારાસભામાં છે બે ગૃહ આવે છે, એક લોકસભા અને એક રાજ્યસભા. લોકસભા છે એ વડાપ્રધાનની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકસભાની ચૂંટણી તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજું તમને લોકોને આપેલું છે કારોબારી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એના મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અને ત્રીજું તમને આપેલું છે ન્યાયતંત્ર, એટલે કે સર્વોચ્ચ અદાલત. આ ધારાસભા છે એને આપણે સંસદ તરીકે પણ ઓળખીએ છીએ. કેન્દ્રની ધારાસભાનું બીજું નામ છે સંસદ. આ સંસદના કેટલા ગૃહ? બે, નીચલું ગૃહ લોકસભા અને ઉપલું છે એ રાજ્યસભા. રાજ્યસભા છે કલમ નંબર 80માં આવે, લોકસભા છે કલમ નંબર 81માં આવે, બંધારણમાં દર્શાવેલ વિગતો છે. આ લોકસભાની ચૂંટણી છે દર 5 વર્ષે થાય છે અને એના કારણે વડાપ્રધાન છે બદલાય છે. 545 એમાં સભ્યો છે અને એ 5 વર્ષે 545 સભ્યો છે એ બદલાય છે, પ્લસ બે એગ્લો ઇન્ડિયન અને જે પણ કાંઈ છે EPOK પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીરના સભ્યો પણ એમાં ઉમેરાય છે. ટોટલ 552 જેટલા સભ્યો છે એમાં હોય છે, પણ ચૂંટણી છે 545ની કરવામાં આવે છે. ત્યાર પછી ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, કે જેમાં છે એ સેનેટના સભ્ય છે, ડિગ્રીધારી વિદ્યાર્થીઓ છે, સેલિબ્રિટીઓ છે, આવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ક્રિકેટરો છે, પછી સિનેમા જગતના મહાન વ્યક્તિઓ છે, એ બધાનો સમાવેશ કેમાં થાય છે? રાજ્યસભામાં. આના વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણને બંધારણમાં દર્શાવેલી છે, પણ અત્યારે આપણે અહીંયા ખાલી પ્રાથમિક માહિતી સ્વરૂપે જોવાનું છે. આમાં રાજ્યસભામાં છે એ 250 સભ્યો હોય છે, આમાં 545 સભ્યો હોય છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે, રાજ્યસભાની ચૂંટણી છે એ થતી નથી, પણ એના સભ્યોની ચૂંટણી થાય છે. રાજ્યસભામાં 250 સભ્યો હોય છે, 238ની ચૂંટણી થાય, 12 છે રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા પ્રમાણે બેસાડે છે. એ લોકસભા અને રાજ્યસભા બે ગૃહ છે. કદાચ હોમવર્કમાં પણ આપણે એના વિશેની માહિતી છે મેં તમને આપેલી હતી, આપણે એનાથી પરિચિત હશું. હવે પછી જોઈએ તો વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ. લોકસભાની ચૂંટણી થઈ જાય એટલે જે પક્ષ બહુમત ધરાવે છે એના વડાને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે ભાજપ સરકાર છે અને એના જે પણ કાંઈ પ્રધાન છે એ અમિત શાહે છે, એ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનનું પદ છે એ આપેલું છે અને રાષ્ટ્રપતિ દ્વારા એને શપથવિધિ લેવડાવવામાં આવેલી છે અને એનું મંત્રીમંડળ દ્વારા છે આખે આખું કાર્ય છે થાય છે. ત્યાર પછી હવે જોઈએ તો ન્યાયતંત્ર એટલે કે સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, અને એ સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. વડી અદાલતમાં જે કેસનો ઉકેલ ન આવે એ અહીંયા સર્વોચ્ચ અદાલતમાં એ કેસની સુનાવણી કરવામાં આવે છે. અને હમણાં જ આ અદાલત દ્વારા છે એ ઘણા બધા નિર્ણયો છે એ આપવામાં આવેલા હતા. કેન્દ્રની સરકારના ત્રણ અંગો જોયા પછી હવે આપણે જોઈએ તો રાજ્યની સરકારના અંગો.
કે જેના વિશે આપણે ધોરણ 7માં શીખી ગયા છે, છતાં પણ આપણને અહીંયા આખે આખું માળખું છે દર્શાવેલું છે. રાજ્યનો પ્રથમ નાગરિક રાજ્યપાલ છે. દેશનો પ્રથમ નાગરિક કોણ? રાષ્ટ્રપતિ. રાજ્યનો પ્રથમ નાગરિક કોણ? રાજ્યપાલ. રાજ્ય સરકારના અંગો કેટલા? તો કે 3. કેન્દ્ર સરકારના અંગો કેટલા? તો કે 3. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના 3-3 અંગો દ્વારા જે વહીવટ થાય છે એ આખે આખો છે વહીવટ દ્વારા જ લોકો કાર્ય છે કરી શકે છે. એમાં પહેલું જોઈએ તો રાજ્ય સરકારનું અંગ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કેન્દ્રની ધારાસભા છે ને સંસદ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યની ધારાસભા ને નહીં, રાજ્યની ધારાસભા છે એના પણ બે ગૃહ છે, નીચલું વિધાનસભા અને ઉપલું વિધાન પરિષદ. આ વિધાનસભાની જે સીટ છે એ ઓછામાં ઓછી 60 અને વધીને વધીને 500 જેટલી હોવી જોઈએ એવું તમે આગળ શીખી ગયા છો. પણ અમુક રાજ્યની વસ્તી ઓછી હોવાના કારણે એને છે એ છૂટ મળેલી છે. અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, ગોવા છે, આવા રાજ્યોમાં એટલા સભ્યો સંખ્યા થતી નથી, બાકીમાં વધારે છે. તો સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે એ વિધાનસભાના સભ્યોની સંખ્યા છે, કારણ કે અહીંયાની વસ્તી વધારે છે. એટલે વિધાનસભા છે એ નીચલું ગૃહ છે, વિધાન પરિષદ ઉપલું ગૃહ છે. વિધાનસભા દરેક રાજ્યમાં હોય સરકારનો વહીવટ ચલાવવા માટે જરૂરી છે. વિધાન પરિષદ આવશ્યકતા હોય તો જ બનાવવામાં આવે છે, અન્યથા હોતી નથી. અત્યારે 5 કે 6 રાજ્યમાં વિધાન પરિષદ જોવા મળે છે. હવે પછી જોઈએ તો રાજ્ય સરકારનું બીજું અંગ એટલે કારોબારી. ધારાસભા કાયદા બનાવે, કારોબારી અમલ કરાવે અને ન્યાયતંત્ર શું કરે? ન્યાય આપે છે. આપણો આ મહત્વનો 2 માર્કનો પ્રશ્ન બની ગયો કે રાજ્ય સરકારના અંગો અને કાર્ય જણાવો. તો એના અંગોમાં આપણને ખબર છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કામ કરે? તો કે કાયદા બનાવવાનું, ઘડવાનું. કારોબારી શું કામ કરે? કાયદાનો અમલ કરાવવાનું. ન્યાયતંત્ર શું કામ કરે? ન્યાય આપવાનું. તો આ કારોબારીમાં મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળનો સમાવેશ થાય છે. વિજયભાઈ રૂપાણી એનું જે મંત્રીમંડળ છે એનો સમાવેશ આમાં થાય છે. અને ન્યાયતંત્રમાં કોણ આવે? વડી અદાલત અને જિલ્લા અદાલત. વડી અદાલતના નિર્ણયથી આપણે હમણાં પરિચિત છીએ. શરૂઆતમાં છે એ શિક્ષણ ફી માફીનો છે એ આખે આખો એને હુકમ સંભળાવેલો હતો, થોડાક દિવસ પછી પાછો રદ કરેલો છે કે અમુક ટકા ફી છે એ વાલીને ભરવાની થશે. એનો જે પણ કાંઈ છે એ વડી અદાલતના એ આદેશ હતા અને એ વડી અદાલતનું કાર્ય હતું. હવે પછી પહેલાં આપણે જોયું કેન્દ્ર સરકાર વિશેની માહિતી. કેન્દ્ર સરકારના અંગો કેટલા? 3. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે સંસદ. સંસદ શું કામ કરે? કાયદા ઘડવાનું. કારોબારી શું કરે? કાયદાનો અમલ કરવાનો. ન્યાયતંત્ર શું કરે? ન્યાય આપે. કેન્દ્રના સંસદમાં કેટલા ગૃહો છે? તો કે 2 ગૃહ છે. કેન્દ્રની જે સંસદ છે એના ગૃહ કેટલા? 2. નીચલું લોકસભા અને ઉપલું રાજ્યસભા. અને એ કામ શું કરે? એક છે એ વડાપ્રધાનની ચૂંટણી પ્રક્રિયામાં હોય અને એક છે એ વિશેષ જે પણ કાંઈ વટહુકમ બહાર પાડવામાં હોય છે. પછીનું આપેલું છે કારોબારી. કારોબારીનું કામ શું? તો કે જે સંસદે કાયદા બનાવેલા છે એ કાયદાનો અમલ કરવાનું કામ છે કારોબારી કરાવે છે. એમાં કોનો સમાવેશ થાય છે? તો કે એમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. પછીનું આપેલું છે ન્યાયતંત્ર. એમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં કામગીરી ક્યારે ચાલુ થઈ? 28 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું, 2 દિવસ પછી આ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. જોકે સ્થાપના અંગ્રેજોના સમયગાળામાં થઈ હતી પણ કાર્ય આપણે આઝાદી પછી 26 જાન્યુઆરી પછીના 2 દિવસે કરેલું હતું. ત્યાર પછી હવે જુઓ તો નીચે તમને રાજ્ય સરકારનું માળખું આપેલું છે. એના રાજ્ય સરકારના અંગો પણ કેટલા? 3. સૌપ્રથમ કયું આપેલું છે? તો કે ધારાસભા, પછી કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કામ કરે? કાયદા ઘડવાનું. કારોબારી કાયદાનો અમલ કરવાનું. ન્યાયતંત્ર શું કરે? ન્યાય આપે છે. વિધાન ધારાસભામાં કેટલા ગૃહ? તો કે 2. એક વિધાનસભા નીચલું ગૃહ, વિધાન પરિષદ ઉપલું ગૃહ. પછી કારોબારીમાં મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ અને ન્યાયતંત્ર વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. હવે તમને લોકોના સ્થાનિક શાસન વિશેની માહિતી આપેલી છે જેને આપણે પંચાયતી રાજ તરીકે પણ ઓળખીએ છીએ. સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસનમાં એક આવે છે પંચાયતી રાજ અને એક નગરપાલિકા અને મહાનગરપાલિકા. હવે પંચાયતી રાજમાં 3 વસ્તુ આવે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એના વિશેની માહિતી તમે આગળ શીખીને આવો છો કે પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? 3 સ્તરનું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.
આ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે, આ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે છે જે તમે ધોરણ 6માં બીજા સેમેસ્ટરમાં અલગ અલગ બે પાઠ વિશેની માહિતી મેળવી ગયા છો. તો સ્થાનિક શાસનમાં પંચાયતી રાજ આવે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, અને સ્થાનિક પ્રશાસન શહેરીમાં આવે નગરપાલિકા અને મહાનગરપાલિકા. ગુજરાતની મહાનગરપાલિકા કેટલી? તો કે 8. હવે આખી આખી માહિતી તમને લોકોને ચિત્ર દ્વારા સમજાવેલી છે કે આખે આખું આપણા દેશનું શાસન છે એ કઈ રીતે હાલે છે. તો એમાં તમને જોવો તો સૌપ્રથમ છે ચિત્ર દ્વારા માહિતી દર્શાવેલી છે કે લોકશાહી શાસન વ્યવસ્થા કઈ રીતે હાલે છે અને સરકારના કાર્ય શું થાય છે. તો તમે અહીંયા 5 જેટલા અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો. સૌપ્રથમ તમને લોકોને આપેલું છે લોકમત, એટલે કે આપણે જે મતદાન કરીએ છીએ એ લોકમત આપેલું છે કે સૌપ્રથમ લોકો દ્વારા મતદાન કરવામાં આવે છે. ચૂંટણી થાય ત્યારે જે લોકો મતદાન કરે છે એના દ્વારા પ્રતિનિધિઓ ચૂંટાય છે. પ્રતિનિધિઓ એટલે નેતાઓની પસંદગી થાય છે. એ નેતાઓ શું કામ કરે છે? તો કે કાયદાઓ ઘડે છે. જે આપણી વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા, રાજ્યસભામાં કાયદાઓ છે ઘડાય છે. કાયદાઓ ઘડાય છે પછી કારોબારી શું કરે છે? કાયદાનું અમલીકરણ કરાવે છે, કાયદાનું પાલન કરાવે છે. આ લોકો દ્વારા કાયદાનું અમલીકરણ કરવામાં આવે છે અને પછી કાયદાનું પાલન થાય છે. આમ સરકારના કાર્યોનું આખે આખું આ ચક્કર હાલે છે ત્યારે આપણે સરળતાથી આપણું જીવન છે એ પસાર કરી શકીએ છીએ, અન્યથા આ થઈ શકે નહીં. તો આ સરકારના કાર્યોનું આપણને એક ચિત્ર આપેલું છે. પહેલાં ચૂંટણી પ્રક્રિયા આવે, પછી એમાંથી પ્રતિનિધિઓ છે એ ચૂંટાય છે, કાયદાઓ ઘડે છે, કાયદાનો અમલ કરાવે છે અને લોકો કાયદાનું પાલન છે એ કરાવે છે. એથી આગળ જોઈએ તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે. કેન્દ્ર સરકારના કયો કે રાજ્ય સરકારના કયો? બંને એક જ છે. કે કેન્દ્ર સરકારના અંગો કેટલા? તો કે 3. રાજ્ય સરકારના પણ કેટલા? 3. ક્યાં ક્યાં? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સંસદ કાયદા ઘડવાનું કામ કરે. સંસદ એ કેન્દ્રની ધારાસભાનું બીજું નામ છે. મંત્રીમંડળ આ કાયદાનો અમલ કરાવે. મંત્રીમંડળ એટલે વડાપ્રધાન, એનું મંત્રીમંડળ છે, કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે. અને ન્યાયતંત્ર છે, કાયદાનું અર્થઘટન કરે છે, ચર્ચા વિચારણા કરી અને ન્યાય આપવાનું કામ કોણ કરે છે? તો કે ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, જે કહેવાય. વિચારો, ગુજરાતમાં પણ વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત છે, આમ કેમ? તો કે ગુજરાત એ રાજ્ય છે અને રાજ્યનું શાસન ચલાવવા માટે વિધાનસભા હોવી આવશ્યક છે. પછી જોઈએ તો ગુજરાતનું મંત્રીમંડળ વિજયભાઈ રૂપાણીના હસ્તગત એ હાલે છે અને વડી અદાલત દ્વારા છે એ અહીંયા ન્યાય પણ આપવામાં આવે છે. અને આ વસ્તુ દરેક રાજ્યમાં હોય છે, કારણ કે અમુક રાજ્યોમાં ભેગા હોય છે. જે પણ કાંઈ 7 સિસ્ટર છે એમાં 2 જ રાજ્યમાં છે વિધાનસભા ની જે વડી અદાલતની કાર્યવાહી થાય છે, તો એના દ્વારા છે અહીંયા નિર્ણય આપવામાં આવેલો હોય છે. અને દરેક રાજ્યમાં વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત હોય જ છે, એના દ્વારા જ વહીવટ થતો હોય છે. હવે જોઈએ તો એક શબ્દ આપણને આપેલો છે અને એ શબ્દ એટલે તમે જોઈ શકો છો સંઘરાજ્ય. ખાસ ખૂબ જ મહત્વનો ટોપિક છે, 2 લીટીમાં આપણને માહિતી આપેલી છે કે સંઘરાજ્ય. સંઘ એટલે શું? આપણી ભાષામાં કહીએ તો જૂથ, પણ અહીંયા કેવું હોય તો જોડાણ. બધા રાજ્યો જોડાઈને બનેલું છે એને સંઘરાજ્ય કહે. આપણને ખબર છે અંગ્રેજોની ગુલામી હતી ત્યારે અલગ અલગ દેશી રજવાડા, અંગ્રેજોનું શાસન હતું, એ બધાને એક કરીને વલ્લભભાઈ પટેલે જે રાજ્ય બનાવ્યું એને સંઘરાજ્ય કહેવાય. ખૂબ જ મહત્વનું, ભારત એક સંઘરાજ્ય છે. આપણને પૂછે ભારત એક ખાલી જગ્યા છે એટલે આપણે સીધું લખી નાખીએ દેશ છે, પણ નહીં, એ માહિતી અહીંયા ખોટી છે. સંઘરાજ્ય છે, સંઘ એટલે જોડાણ. દેશી રજવાડા, બ્રિટિશ પ્રાંતના પ્રદેશો આ બધે જોડાઈને જે બનેલું છે એમ ભારત એ કેવું છે? એક સંઘરાજ્ય છે. ખાસ યાદ રાખજો, એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો હોય, રાજ્યના વિષયો અને સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. આ કેન્દ્રના વિષયો ક્યાં, રાજ્યના વિષયો ક્યાં, તમે શીખીને આવ્યા છો. 3-7માં તમને લોકોને છે, 9માં પાઠમાં છે એ માહિતી દર્શાવેલી છે. કેન્દ્ર સરકારના વિષયો કેટલા? તો કે 97. રાજ્ય સરકારના કેટલા? તો કે 66. અને 2ના ભેગા થઈને ક્યાં? તો કે 47. દેશની સંસદ સંઘયાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારે જે પણ કાંઈ કાયદા બનાવેલા છે એ આખા દેશને લાગુ પડે. રાજ્ય સરકારે જે બનાવેલા છે એ ખાલી રાજ્યને લાગુ પડે. અને કોઈ ઘરના નિયમો છે તો આપણા એકના ઘરે જ લાગુ પડે, બીજાના ઘરે લાગુ પડતા નથી. હવે પછી જોઈએ તો મૂળભૂત અધિકારો જે આપણને મળેલા છે. એ મૂળભૂત અધિકારો એટલે ફંડામેન્ટલ રાઇટ્સ, કે જે આપણા માટે સૌથી મહત્ત્વના છે. ખાસ
એ મૂળભૂત અધિકારો શું છે એ તમે આના આગળથી ભણીને આવ્યા છો કે આપણા અધિકારો ક્યાં ક્યાં છે. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવેલો છે. આપણું બંધારણ છે એમાં આપણા જે મૂળભૂત અધિકારો છે 6 કે 7 દર્શાવેલા છે અને આપણે આઝાદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેમાં ખાસ તો બંધારણીય ઈલાજોનો હક અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન ગણાવે છે. બંધારણનો આત્મા કોણ? તો કે બંધારણીય ઈલાજોનો અધિકાર છે ને આપણે બંધારણના આત્મા તરીકે ઓળખીએ છીએ. તો આ આપણો પાઠ હતો ભારતનું બંધારણ છે એ કઈ રીતે બનેલું છે એની 2 કે 5% માહિતી આપણને અહીંયા દર્શાવેલી હતી. આગળની માહિતી તમે ધોરણ 9માં શીખશો.